સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. બે રાજાને ત્યાં નોકરી કરે, ઘણા બધા સમય પછી ઘણા માનતાનો એક દીકરો આવ્યો, ને ઘણી માનતાનો એક દીકરો આવે ને, એ માનતા વાળો આવે એ કોઈનું માનતો જ ન હોય. ને પછી એને તો પિતાજીને કહ્યું કે મારે એટલું સોનું જોઈએ, મારે આ જોઈએ તે જોઈએ. સોનાની સાયકલ લઈને ફરતો, હાથમાં સોનાના કડા, 5-6 સોનાના ચેન ગળામાં, એ બધું લઈને ફરતો. એમાં એક દિવસ ફરતો ફરતો સાયકલ લઈને ગયો, ને ભલો ને ભલી બે હતા જેને સંતાન હતું નહીં. કહ્યું કે આપણે આખી જિંદગી આમ જ કરી રાખશું, એનાથી એક કામ કરો, આપણે આ છોકરાના ગળામાંથી એક બે ચેન લઈ લઈએ તો જિંદગીભરનો આપણો રોટલો થઈ જાય. છોકરો પાછળ ગયો, એ રાજકુમારની પાછળ પાછળ. આ પણ ગયા છે ને, જેવા ગયા એમાં કોઈને પૂછતા પૂછતા ગયા કે અમારા રાજકુમાર ક્યાં છે. અને એ રાજકુમારને શોધવા માટે આ ભલો ને ભલી ગયા એક બેન છાણા થાપતા હતા. અંબિકે હો અંબિકે, જય હો જગદંબિકે. કાલે જ આપણે માં ચાવણને યાદ કર્યા, અને આજે નગીચાડામાં એમના પ્રતિનિધિ રૂપે યમ યમ ચિંતયતે કામં તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વરાય મલમલમ પ્રાપ્સ્યતે ભૂતલે પુમાન. માર્કંડે પુરાણ કહે છે કે જેવું જેવું સ્મરણ કરો ને એ હાજર થઈ જાય. આ નગીચાડાની અંદર જે જ્યાંથી આવે એ સમજવાનું એ સાક્ષાત આવ્યા છે. કાલે દ્વારકાથી બાપુ પધાર્યા હતા, પરમ દિવસે સમજવાનું દ્વારિકા વાળો આવી ગયો. કાલે ગિરનારથી હરિહરાનંદજી આવ્યા તો સમજવાનું કે ગિરનારી દત્તાત્રેયજી આવી ગયા. સ્વામિનારાયણથી લોયેથી સ્વામિનારાયણના સંતો પધાર્યા તો સમજવાનું કે આ અમારા નીલકંઠ વર્ણી આવી ગયા છે. નગી ચાણામાં નીલકંઠ વર્ણી. એમ ભગવતી જ્યારે જ્યારે પણ કૃપા કરે ત્યારે સંતો, ત્યારે મહંતો, ત્યારે લોબરિયાળી માતાજીઓ અને આવા પવિત્ર સ્થાનોથી પવિત્ર લોકો આવે, એટલે બીજા બધા માટે આપણે વર્જ રાખી શકીએ. પણ કોઈ સંતો કે આવે ત્યારે તાલીના નાદ સાથે જોજે ન જાય મારી લાજ અંબિકે. જોજે ન જાય મારી લાજ અંબિકે. અને આ ભલો અને ભલી એક છાણા થાપવા વાળી બેન ને કીધું, એક દોશી હતી છાણા થાપવા વાળી, કહ્યું કે જોયો છે ભાઈ અમારા રાજકુમારને કે જો નદીના સામે કિનારે વડલી નીચે રમે છે. આ ભલો ને ભલી દોડતા ગયા ને ભલાએ સોનાનો ચેન લેવાનો પ્રયત્ન કર્યો.
રાજકુમાર ઓળખી ગયો 10 વર્ષનો કે હમણાં મારા બાપુને જઈને કહું તારે સોનાનો ચેન લેવો છે. અને વિચાર આવ્યો કે આ કહી દેશે તો આપણું બધું એટલા વર્ષની સેવા વૃદ્ધાવસ્થા સુધી સેવા કરીએ તો જતી રહેશે. એને એ સમયે ખંજર કાઢી અને ત્યાંને ત્યાં ભલા ને ભલીએ એ 10 વર્ષના દીકરાને મારી નાખ્યો. સોનાના ચેન, સાયકલ બાયકલ, સોનાની બધું હતું, એ બધું કળા ને બધું સોનાને લઈને લાશને નાખી દીધી નદીમાં. અને પછી એ જે સોનું હતું એ બધું લઈને ચાલતા થયા. પણ સોનું માયા આવે પછી એમનેમ રહેવાય. એક દિવસ રાજા કે મારો દીકરો મળતો નથી. કે વાત સાચી છે, રાજાજી જ્યાં ગયો હોય ત્યાં, પણ અમારે ઘેરેથી સંદેશો આવ્યો છે. અમારા મોટા ભાઈ ગુજરી ગયા છે અને હવે મારે જવું પડશે. અમારા ભાભી એકલા છે, અમારી વૃદ્ધાવસ્થા પણ, હવે અમે ગામડે રહેશું, હવે તમારી સેવા નહીં કરી શકીએ. અને એવું બાનું કરીને જતા તો રહ્યા. ત્યાં જઈને પછી સોનું કાઢ્યું, બંગલો બનાવ્યો, ગાડી લીધી, દુકાનો કરી, બહુ પૈસા વાળા થઈ ગયા. અને ભગવાનની કૃપા એવી થઈ કે થોડાક દશક વર્ષ વ્યતીત થયા, એને ઘેરે સંતાન નહોતું, એની અહીંયા દીકરો આવ્યો. ભગવાન દેતા હે તબ છપ્પર ફાડકર દેતા હે. જ્યારે કઈ નતું, બંગલો, ગાડી, પૈસા, દીકરો, દીકરાની સગાઈ થઈ ગઈ. અને સગાઈ થઈ ગઈ, દીકરીના દીકરાના લગ્ન થયા. અને લગ્ન થયા ને એ પહેલા દિવસે ઈ ભલી પોખવા ગઈ દીકરાને. દીકરાને પોખવા ગઈ, દીકરાને વાય આવી, નીચો પડી ગયો, ફીણા મોઢે આવી ગયા, પગ હલાવવા માંડી ગયો. ડોક્ટરોને ચેક કરાવ્યું. ડોક્ટરો કહે કે અહીં નહીં, કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવા પડશે. મને લાગે સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં લઈ ગયા હશે. 1 દિવસનું 1.5 લાખ રૂપિયા ભાડું, આઈસીયુનું, રોજ 1-1 લાખનું ઇન્જેક્શન, એટલી દવાઓ. 1 મહિનો થયો ગયા તો ભલો રોડ ઉપર આવી ગયો, મકાન દુકાન બધું વેચાઈ ગયું. એને વ્યાજ ઉપર પૈસા લેવા પડ્યા. રડવા માંડ્યો કે મારી આવી કેમ દશા આવી. એ રડતો તો ભલો, એનો દીકરો ઉભો થયો કે ભલા મને ઓળખે છે. કે હા, તું મારો દીકરો સાજો થઈ ગયો. કે સાજો નહીં, 10 વર્ષ પહેલા, આજથી વર્ષો પહેલા હું 10 વર્ષનો હતો, રાજાનો દીકરો, તે સોનાનું બધું લઈને મને મારી નાખ્યો હતો. એ બદલો લેવા માટે હું તારી અહીંયા દીકરો બનીને આવ્યો. જેટલું ધન તે મારી પાસેથી લીધું ને, એ બધું મેં વપરાવી નાખ્યું છે, લેવા માટે આવ્યો હતો. કે હાથ પકડી લીધો. કે એ વાત તો સાચી છે, ભલે તારું ધન હતું, તું મારી અહીંયા દીકરો બની તારું ધન લઈ ગયો, પણ નવી આવેલી આ વહુનો શું વાંક, એને આખી જિંદગી વિધવા રહેવું પડશે. કે આ બીજી કોઈ નથી, ઓલી છાણા થાપવા વાળી ડોસી છે. આંગળી ચીંધવાનું પુણ્ય હોય, એમાં આંગળી ચીંધવાનું પાપ પણ હોય. બદલો ભલા ભોલાનો અહીનો અહી મળે છે, બદલો ભલા ભોલાનો અહીનો અહી મળે છે. બદલો ભલા બુરાનો બુરાનો, બદલો ભલા બુરાનો બુરાનો અહીનો અહી મળે છે, અહીનો અહી મળે છે, અહીનો અહી મળે છે, અહીનો અહી મળે છે. દેવી કરો છો પરણી, દેવી કરો છો પરણી. તમારા પિતાજી એ પણ કર્મ કર્યું, એ કર્મ નું ફળ એને ભોગવવું પડ્યું. અને એ કર્મ તમારા પિતાજી એ સર્પ પધરાવ્યો હતો એક ઋષિના ગળામાં. પટકાઈ ગયા રે નીચે, ક્યારે સમજ પડે છે.
તારે સમજ પડે છે, જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો કરણી કરણી, તેવી કરત પડે છે, તેવી કરત પડે છે, બદલો ભલા બુરાનો બુરાનો, બદલો ભલા બુરાનો બુરાનો, અહીનો અહી મળે અને કર્મ નો સિદ્ધાંત સમજાવતા કહે કે તારા પિતાજી પરીક્ષિત હતા, ઋષિના ગળામાં સાપ પધરાયો અને પછીથી જે શ્રાપ મળ્યો એના પછી હવે કલી ચાલુ થઈ ગયો, અને કલીનું વર્ણન જન્મે જઈને કહે છે કે કલી ની અંદર બ્રાહ્મણો બધા બગડશે, સ્ત્રીઓ હતા જે સ્ત્રીઓ છે કલી ની અંદર સ્વચ્છંદી થશે, પતિની આજ્ઞા પ્રમાણે કોઈ પત્નીને રહેવું નહીં ગમે, ને પત્ની જેમ કહેશે એમ પતિઓ કરશે, પોતાની વાત સ્વીકારવા માટે ગમે તેમ આજુબાજુમાં એવા કાવતરાઓ ઘડશે પણ પોતાની વાત સ્થાપિત કરશે, કલી ની અંદર જેટલો પણ સદાચાર છે એ ભેળસેડ્યો રહેશે, સંપૂર્ણ સદાચારી વ્યક્તિ જોવા નહીં મળે, જેના જીવનમાં આચરણ શ્રેષ્ઠ હોય એ ક્યાંક ને ક્યાંક તો દૂષિત હશે એવું વાતાવરણ જોવા મળશે, અને કહ્યું કે જે જગદંબાનું જે સતત સ્મરણ કરશે ને એ આ કલી કાલ ની અંદર બચી શકશે, સમુદ્ર સુધી જો તમે પહોંચો તો ઠીક છે પણ સમુદ્ર છે એ પણ દૂષિત બનશે, નદીઓ દૂષિત બનશે, સાચી નદી એ જ કહેવાય, પવિત્ર નદી એ જ કહેવાય કે જે નદી સમુદ્ર સુધી પહોંચે, જે નદી સમુદ્ર સુધી ન પહોંચતી હોય એને પવિત્ર ન કહેવાય, અને કલયુગમાં નદીઓ સમુદ્ર સુધી પહોંચી નહીં શકે, લોકો બંધ બાંધીને પાણીને રોકી દેશે, પાણીના સ્ત્રોત જે આવવાના છે એ ઓછા થઈ જશે, પેલા નદીઓના જ્યાં પૂર આવતા વેકરા આવતા એવા આવે છે અત્યારે વિચારો, અને આનાથી પણ વધારે લુપ્ત થશે, બારે માસ જેમ નદીની અંદર પાણી હોય એ નદીને પવિત્ર કહેવાય, અત્યારે બારે માસ રહેવા વાળી નદીઓ પણ કેટલી, ગીરમાં જાવ તો એક બે મળે, આ ગિરનારમાં પણ એકાદી જગ્યા એકાદી નદી હશે જે બારે માસ રહેતી હશે, બાકી તો બધા પાણી સુકાઈ જાય, એવી અપવિત્ર નદીઓ થઈ જશે, ગ્રામ વિસ્તારની અંદર જે પાણી હશે એ પાણી ગંદુ હશે, જે પીવા લાયક પાણી હશે એ પણ ગંદુ મળશે, અને કલીની અંદર શુદ્ધિ રહેશે નહીં, પ્રભાસ તીર્થ, પ્રયાગ તીર્થ, નૈમિષારણ્ય તીર્થ, પુષ્કર તીર્થ, આ બધા પુણ્ય ક્ષેત્ર છે, એ પુણ્ય ક્ષેત્રની અંદર પાખંડીઓ રહેવા મળશે, જેટલા પણ સરોવર છે, માન સરોવર, બિંદુ સરોવર, આ બધા સરોવરની પાસે માણસોના ટોળાઓ લાગશે, અને ત્યાંની સ્થિતિ અપવિત્ર કરી નાખશે લોકો, આશ્રમમાં બદ્રિકાશ્રમ જેવા આશ્રમોમાં પણ લોકોની ભીડો જામશે, ત્યાં બધાની દુકાનો મંડાશે, ત્યાં બધાનો વ્યાપાર થશે, અંતે તીર્થ ક્ષેત્રોમાં દેહ વ્યાપાર થશે, આ કલિકાલમાં જેટલા તીર્થો હશે ને, અત્યારે સૌથી મોટું તીર્થ છે, મારે દુઃખ સાથે કહેવું પડે, કાઠમંડુ છે જેની અંદર પશુપતિનાથ બિરાજે છે, પણ સૌથી મોટો દેહ વ્યાપાર ત્યાં થાય છે, આવા તીર્થોમાં દેહ વ્યાપાર ઘૂસી જશે, અને જ્યારે આ બધું થઈ જશે ત્યારે વેદ શાસ્ત્રોની કોઈ મર્યાદા નહીં રહી, આ કલીની અંદર શુદ્ધિની જરૂરિયાત છે, સિદ્ધિઓ કરતા પણ સ્પષ્ટતા કરી છે વ્યાસજી, ને આ કલિકાલમાં જેટલા જન્મ લેશે એ બધા પાપી લોકો જન્મ લેશે, એવી આ દેવી ભાગવતમાં સ્પષ્ટતા કરી છે, કલીમાં જન્મ લેશે બધા પાપી હશે, કલી સ્વભાવ એ વેશ પરિહાર્યો નકે નથી, તસ્માદત્ર મનુષ્યાના સ્વભાવાત પાપકારીણા, આ કલયુગમાં જે જન્મ લેશે બધા પાપી લોકો જન્મ લેશે, એટલે આપણે શું સમજવાનું, આપણે પાપી, અહીંયા વ્યાસજીનો કહેવાનો મતલબ છે કે નરકમાં ત્યાં સુધી માણસ રહે, કલીમાં તમે પાપને ભોગવવા માટે જન્મ લો, સત્યયુગમાં જે જન્મ પહેલા લેતા એ પુણ્યાત્મા જન્મ લેતા, કલીના સ્વરૂપ છે એ પાપમય છે, જેટલા લોકો આ કલિકાલ ની અંદર આવે એટલે પાપ યુક્ત બને, કોઈ એકાદો વિરલો પુરુષ હોય જે એમાંથી બાકાત રહી અને પ્રભુનું ભજન કરીને પ્રાપ્ત થાય, બાકી તો આ બહારનું વાતાવરણ જેવું છે, તો આપણે એમ નહીં કે આ કલીમાં શા માટે મોકલા, આપણે એ પુણ્યાત્મા છે એ કલીમાં આવે, ઘણા બધા સંતો પણ આવે છે આપણી વચ્ચે, સંતો આ કલિકાલમાં થયા જ છે, તો આપણે એમ કે એ પણ પાપી હશે, ના એ આવે છે ને એ રીચેકિંગ કરવા માટે આવે છે,
એ ચેકિંગ કરવા માટે આવે છે કે મારા ભજન નું બળ કેટલું છે, જે ભજન ના બળ થી કલી માં હું દૂષિત થાવ કે નહીં. જેમ આપણી ભૂલો હોય ને તમને કોઈ પેપર આપે ફરીથી રીચેકિંગ માટે કે જોઈ લ્યો, એમ માણસ પોતાનું અસ્તિત્વ ચેક કરવા માટે આવા મહાપુરુષો આવશે અને પરીક્ષિતજીને સમજાવે છે કે આમ બધું દૂષિત થશે અને આ દુનિયામાં ચિત્તની શુદ્ધિ સૌથી મુખ્ય છે. તમારા જીવનમાં તમે ચિત્તની શુદ્ધિ નથી કરી શક્યા, વાત થઈ ગઈ પૂરી. ગમે એટલા તીર્થયાત્રા કરો, જે પણ કંઈ કરો, આ બધાનું ફળ ફક્ત ને ફક્ત ચિત્તની શુદ્ધિ છે. આંતરિક મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધ થાય તો પછી કંઈ કરવાની જરૂરિયાત નથી પડતી. વેદ ભણો ને જ્ઞાની હોવ તો એ ચિત્ત શુદ્ધ થાય એવું નક્કી નથી કે વેદ ભણવાથી ચિત્ત શુદ્ધ થાય. એનું ઉદાહરણ આપે છે કે વશિષ્ઠ તો એટલું બધું ભણેલા હતા, એટલા વિદ્વાન હતા વશિષ્ઠ, પણ વશિષ્ઠ અને વિશ્વામિત્ર બે જ્ઞાની હોવા છતાં પણ આ બંને લોકો પરસ્પર બંને લોકો ઝઘડા અને બંનેના ઝઘડવાના કારણે બે ચિત્ત બ્રહ્મ થઈ ગયા. ચિત્ત બ્રહ્મ તો થયા, એ બંને લોકો 10 વર્ષ સુધી ઝઘડા, 10,000 વર્ષ સુધી. અને 10 વર્ષ સુધી, 10,000 વર્ષ સુધી જેને માનસરોવર ના કિનારે ઝઘડો કર્યો એ આ વિશ્વામિત્ર ને આજ વશિષ્ઠ. વશિષ્ઠ ને 3 જન્મો લેવા પડ્યા ચિત્ત શુદ્ધિ માટે. એ 3 જન્મો લીધા ત્યારે વશિષ્ઠ રામ ના ગુરુ બની શક્યા અને પરમ તત્વ એ રામ ને સમજી શક્યા. આ વશિષ્ઠ ને 3 જન્મો લેવા પડ્યા ને આ વાત સમજી ત્યારે કીધું કે 3 જન્મો વશિષ્ઠ જેવા જ્ઞાની પુરુષ ને, તો કે હા, આ વિશ્વામિત્ર અને વશિષ્ઠ નું જે યુદ્ધ હતું ને એ પક્ષીના રૂપમાં હતું. બંને લોકો પક્ષી બનીને 10,000 વર્ષ સુધી લડ્યા. એને એકવાર પક્ષી બનવું પડ્યું, એક વખત એને શરીર છોડવું પડ્યું વશિષ્ઠને, મિત્રા વરુણીને ત્યાં એને જન્મ લેવો પડ્યો. જન્મે જે કે આ બધી કથાઓ મને વિસ્તારપૂર્વક સમજાવો, હું આમાં મારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે કે એક એક વ્યક્તિ 3-3 વખત જન્મ શા માટે લે. આ બેનું યુદ્ધ કોણે બંધ કરાવ્યું? તો કે બ્રહ્માજી આ બેનું યુદ્ધ બંધ કરાવ્યું અને બે વચ્ચે ઉપદેશ આપીને પ્રેમ સ્થાપ્યો. માનવ દેહમાં જ્યારે અહંકાર જીતે ત્યારે સુખમય જે જીવન જીવતો એમાંથી દુઃખમય આવે. દુઃખી કરવાનું સાધન હોય શ્રેષ્ઠ પુરુષો માટે, પણ ચિત્ત શુદ્ધિ સૌથી વધારે કઠણ છે. શ્રેષ્ઠ પુરુષો પણ ચિત્તની શુદ્ધિ નથી કરી શકતા. તીર્થમાં જવું, સત્ય બોલવું અને વ્રતો કરવા એ જ એનો ઉપાય છે. સત્સંગ અને વેદાંતથી આ ભવાટવીમાંથી બચી શકાય. આ ભવાટવીમાંથી બચવું હોય તો ભગવતીનું ચરણ લેવું પડે. જે ભગવતીના ચરણે જાય, જે ભગવા ચિત્ત શુદ્ધિ માટે સૌથી મોટું નામ છે. નામ લઈ જ રાખો, લઈ જ રાખો, હાલતા ચાલતા બેસતા ઉઠતા જય પીઠળ જય પીઠળ જય પીઠળ જય પીઠળ જય પીઠળ વાતો વાતોમાં કરી રાખો ભગવતીનું નામ, તો ચિત્તની શુદ્ધિ થાય. અને આ ચિત્તની શુદ્ધિ થાય એમાં જપથી. સૌથી ચિત્ત શુદ્ધિ માટેનું પહેલું કારણ બતાવ્યું છે જપ. અને જપની અંદર આપણે એમ કે રામ રામ બોલીએ, પણ શરૂઆતમાં આપણી સ્થિતિ એવી રામ રામ બોલવાની નથી, શરૂઆતમાં માળા જ લેવી પડે, બાકી ચિત્તની શુદ્ધિ ન થાય. એમને આપણે બધા કે માળા લેવાની શું જરૂર છે, માળા કોઈને બતાવી ને, એના કરતા ભાઈ આપણે તો એમને અજપા જપ કરીએ છીએ. અજપા જપ અને કોને કહેવાય? માળા કરવી તો ફરજિયાત આંગળીઓ આમ ફેરવવી જ પડે, એમ આ બે આંગળી અડાડવી જ ન જોઈએ માળામાં. માળામાં આ બે આંગળી અડે એટલે માળા આખી ફેલ થઈ જાય. અને એમાં માળા કેની હોવી જોઈએ એના નિર્ણયો પણ બતાવ્યા છે. છેલ્લા અધ્યાયો બતાવી ભગવતીની માળા કરવી તો કઈ માળાથી કરવી, પણ માળા કરવા સમયે એક ચોક્કસ વાત છે કે તમારા શરીરમાં તમે અંગૂઠો છે, અંગૂઠો માળાને અડે એટલે મોક્ષદાયક છે અંગૂઠો. કારણ કે આ તર્જની છે એ શત્રુ નાશક છે. તમારી અંદર નેગેટિવ વૃત્તિ આવી આનાથી આવે. ઓશો રજનીશ કોઈની સામે આમ આંગળી ચીંધતા તો આમ વાકી આંગળી કરીને આમ હાથ કરતા, કારણ કે આ આંગળી કોઈ સામે ચીંધો એટલે નેગેટિવ વૃત્તિ આવવા માંડે. તમે જોજો આમ કોઈને આંગળી ચીંધે, એ તને કહું છું, એ જ છે કારણ તમારા મનમાં નેગેટિવ વૃત્તિ આવવા માંડશે. પોઝિટિવ વિચાર લઈ આવો હોય તો આ આંગળીને હંમેશા ક્યાંય સ્પર્શ જ ન કરાવો. એટલે આ આંગળીનો નિયમ છે, આ વાયુ તત્વની આંગળી છે. વાયુ તત્વની આંગળી ત્યાં જ સ્પર્શ કરાવવાની જ્યારે વાયુ તત્વના દેવતાઓની પૂજા થાય. પિતૃઓ વાયુ સ્વરૂપે પિતૃની પૂજા જાણાથી થાય. એનું લોજિક એ પણ છે કે આપણા પિતૃઓ આ આંગળી પકડીને આપણે બહાર લઈ ગયા હોય. એટલે આ આંગળી છે શત્રુ નાશકતા વાળી છે, નેગેટિવ વૃત્તિ વાળી, એટલે આ આંગળીની અડાડવાની. એના પછીની આ અનામિકા છે એ શાંતિ આપવા માટે છે, જલ તત્વની છે. આ અંગૂઠો છે અગ્નિ તત્વ, આ વાયુ તત્વ,
એના પછીની આ મધ્યમાં છે જલ તત્વની છે જેનાથી શાંતિ મળે, અને એના પછી મધ્યમાં એટલે વચલી આંગળી છે એ ધન વર્ધક છે આકાશ તત્વ, અને કનિષ્ઠિકા છે પૃથ્વી તત્વની છે, એટલે એમ કહી શકાય આને ફલ નષ્ટિની કહેવાય, એક નામાનું ફલ નષ્ટિની છે, આ જ્યાં અડે ત્યાંનું ફળ નાશ થઈ જાય, એટલે તમારા માળા થવી જોઈએ તો આ આંગળી ઉપર રાખવી જોઈએ, આ અંગૂઠો ને આ આંગળી આમ આમ માળા ફરવી જોઈએ, અને જેવી જ માળા પૂરી થાય અને મેરું આવે, એટલે મેરું આવે એટલે પછી પાછી માળાને ફેરવી નાખવાની, ત્યાંથી જ ફરે આ માળા નિયમ છે, આવી રીતે માળા ફરે તો ફળ આવે, આ બે આંગળી તો અડવી જ ન જોઈએ, એટલે માળામાં જોજો ગૌમુખીમાં આંગળી કાઢવાની નિશાની હોય, ભગવાનને લોટો અર્પણ કરો ને ત્યારે પણ આ બે આંગળી ને અંગૂઠાથી પકડી આ બે સ્પર્શ, આપણે કહીએ કે ગોરુ બાપા આ વધારે પડતું શીખવાડે છે, પણ આ બે દ્વારા તમારી આંગળીઓના ટચના કારણે તમારા શરીરમાં એની અનુભૂતિ થાય, આ આંગળીઓનું મહત્વ છે, જે તમારા જે પોઈન્ટો દબાય એ સીધી તમારા શરીર ઉપર અસર કરે, અને આવી રીતે જે માળા કરે નિયમ છે, જે સોનાની માળા કરે, સોનાની માળા આપણે પહેરીએ બાકી સોનાની માળા કરવી જોઈએ, કુશ એટલે દર્ભની માળા કરવી જોઈએ, આ બંને માળાઓ પવિત્ર છે, સ્ફટિકની માળા કરવી જોઈએ, કમળ કાકડીની માળા કરવી જોઈએ, તુલસીની માળા કરવી જોઈએ, રુદ્રાક્ષની માળા કરવી જોઈએ, આ માળાઓના મહત્વ બતાવ્યા, એનું કેટલું કેટલું પુણ્ય છે છેલ્લા અધ્યાયમાં હું સમજાવીશ, પણ એવી રીતે જે જો ચિત્તની શુદ્ધિ કરવી તો એમાં પહેલું વહેલું નામ નામ સ્મરણ છે, ભગવત નામ સ્મરણ, સત્સંગ, બધા તીર્થોમાં જવું, સત્ય બોલવું અને વ્રત કરવું, આ એના નિયમ છે, વ્રત ન કરે એની ચિત્ત શુદ્ધિ ન થાય, તમે વ્રત કરો અત્યારે નવરાત્રી છે તમને ઉપવાસ હોય, અત્યારે સારું સારું જમવાનું હોય છતાં પણ તમે જમો નહીં, તમે કહો કે મારે વ્રત છે, આજે તમે જમવાનું ત્યાગી શકો ને તો ભવિષ્યમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ને ત્યાગી શકો, જેને જોઈ શકો એને ત્યાગી શકો, તો જેને નથી જોઈ શકતા એને ભવિષ્યમાં ત્યાગી શકો, તમારે વ્યવસ્થા કરવી પડે કે સૌથી પહેલા હું જેને જોઈ શકું એને ત્યાગ કરું, એટલે ચિત્ત શુદ્ધિ માટે આ સૌથી વધારે, ભવાટવીમાંથી ભટકવાથી બચવું હોય તો ફક્ત ને ફક્ત ભગવતીને ભજવા પડે, વશિષ્ઠ તો બ્રહ્માજીના પુત્ર હતા, બ્રહ્માજીના પુત્ર છતાં પણ આને આવો વિચાર કેમ આવ્યો, અને ત્યારે કહ્યું કે એક દિવસ નિમિ રાજા એક દિવસ યજ્ઞ કરતા હતા, તપસ્વી મુનિને વશિષ્ઠને શરીર છોડવું પડ્યું, એનું કારણ છે નિમિ રાજા, અને આ નિમિ રાજા ધાર્મિક હતા, બધી રીતે સરસ હતા, રાજા ધર્મયુક્ત રાજ કરતા, તપસ્વીઓ તપ કરતા, એ સ્વાભાવિક કર્મ છે, માયાના ગુણોથી અનિશુદ્ધ પણ સાત્વિકતા વાળું રહેવું એ બહુ કઠિન છે, આ માયાના એક અણી જેટલું પણ શુદ્ધ રહેવું કઠિન છે, આપણે સહેજ પણ શુદ્ધ નથી, મનમાં લોભ અને અહંકાર માણસને તત્વત નાશ પામતા જ નથી, માણસની અંદર લોભ રહી જ છે અને અહંકાર પણ રહે છે, મેં આગળ વાત કરી દીધી, પણ એ લોભ ભગવાનની પ્રાપ્તિ માટે હોવો જોઈએ, એ અહંકાર હું ભગવાનનો પુત્ર છું એવું તમારી ભાવના હોય ત્યારે એ સાત્વિક અહંકાર અને સાત્વિક લોભ તમને પહોંચાડે છે, રાજસ ગુણથી ખેંચી લઈ ઇક્ષ્વાકુ વંશમાં નિમિ નામનો રાજા થયો, ધર્માત્મા નિયમિત દાન આપતો, અને નિમિને 12 પુત્ર થયા, એનાથી આખો વંશ ચાલ્યો, પણ પ્રજાપાલનમાં સાવધાન હતો, એક દિવસ ગૌતમ મુનિના આશ્રમની બાજુમાં એ રહેતો, ગૌતમ ઋષિનો આશ્રમ એની બાજુમાં જયંતપુર નામનું નગર, એ જયંતપુર નામના નગરમાં નિમિ રાજા રહેતો, એક દિવસ એને વિચાર આવ્યો કે હું જગદંબિકાની એવી કંઈક પૂજા કરું કે માતાજી મારાથી રાજી થાય, અને મારે 5000 વર્ષ સુધીનો યજ્ઞ કરવો, 5000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ, અને તમે કોઈ પણ યજ્ઞનો સંકલ્પ કરી લ્યો કે મારે આ કર્મ કરવું છે એનો સંકલ્પ કરી લ્યો, એ તમારો સંકલ્પ ભગવાનના સાનિધ્યમાં થઈ જાય ત્યાં સુધી તમને કોઈ મારી તો શકે જ નહીં, આને કહ્યું 5000 વર્ષનો સંકલ્પ કરી લઉં એટલે 5 વર્ષ સુધી તો હું જીવિત રહીશ જ, ગુરુજી પાસે ગયા કે ગુરુજી પાસે જાઓ કે 5000 વર્ષની મને દીક્ષા આપી દો, મારે મોટી દક્ષિણાવાળો ને મોટો યજ્ઞ કરવો, શાસ્ત્રોમાં મનાય છે 21 દિવસથી લાંબો યજ્ઞ કરવાની મનાય છે, 21 દિવસથી લાંબો યજ્ઞ કરો તો યજ્ઞમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ આવે, ક્યાંક ને ક્યાંક તમારા દર મહિને જેમ સ્ત્રીઓને ધર્મનો અનુભવ થાય એમ પુરુષને પણ દર મહિને એક વખત આંતરસ્ત્રાવ જરે, અંદરથી કામ વાસના એના પર અટેક કરે, કોઈ ભગવાનનો ભજન કરવા વાળો હોય એમાંથી બચી શકે, બાકી માણસ ઉપર પણ ટેન્શન દર 30 કે 40 દિવસે મહિનામાં સવા મહિનામાં એક વખત ટેન્શનમાં આવી જાય,
નાનકડું એવું મુખ કરીને બેઠો હોય, આપણે કે ભાઈ શું થયું, બધું હોય, બધું સરખું હાલતું હોય, પણ એ 40-45 દિવસે એક વખત ટેન્શનમાં આવે, કારણ કે આંતરસ્ત્રાવો ઝરે ત્યારે માણસ પણ મુશ્કેલીમાં આવી જાય. એટલે બહુ લાંબા યજ્ઞમાં બ્રહ્મચર્ય રહે નહીં, અને બ્રહ્મચર્ય ન રહે એટલે 21 દિવસથી વધારે યજ્ઞ ન કરાય. 5000 વર્ષની દીક્ષા લઈ અને જગદંબાની આરાધના કરવી છે. વશિષ્ઠ પાસે ગયા, ગુરુદેવ મને યજ્ઞ કરવા માટે 5000 વર્ષની દીક્ષા આપી દો, મારે બ્રાહ્મણોને 5000 વર્ષ સુધી રોકી રાખવા છે. અને ત્યારે વશિષ્ઠ બોલ્યા કે અત્યારે તો હું પરાશક્તિ નામનો યજ્ઞ કરાવું છું ઇન્દ્રને, અને આ પરાશક્તિ નામનો યજ્ઞ 500 વર્ષ સુધી ચાલશે. આ વર્ષોની ગણતરી તમે એમ ન કરતા, 500 વર્ષ ને 5000 વર્ષ, આ દિવ્ય પ્રકાશ વર્ષની વાત છે. એક સેકન્ડમાં જેની ગતિ 3,00,000 કિલોમીટર છે એ દિવ્ય પ્રકાશ વર્ષ, એમ વર્ષ ગણવાના. આપણા 100 વર્ષ જયારે એક વર્ષ થાય, એટલે એક દિવસ થાય, એમ 5000 વર્ષ એટલે તમારે એમ સમજવાના. અને એ દિવ્ય વર્ષો હતા, કયું 500 વર્ષનો તો મેં લઈ લીધો છે, તારે 5000નો કરવો, હું પેલા યજ્ઞ પૂરો કરી લઉં. મેં દીક્ષા આપી છે ઇન્દ્રને, યજ્ઞ પૂરો કરાવીને આવ્યો. ક્યારેક ક્યારેક આમ ઉપડી હોય, યજ્ઞ કરાવવાની, કથા કરાવવાની, બસ કરી જ નાખો. આ ચૈત્ર મહિનામાં જ કરવી છે. અમારે ઘણા બધા કથામાં ઘણા લોકો ના પાડી દેવી જોઈએ. આપણે કહીએ કે ભાઈ આવતા વર્ષે કરીએ, તો કે ના ના, એ ઉભરો આવ્યો પછી રેવાય નહીં, એમ યજ્ઞ નો એને અંદર થી ઉભરો આવ્યો કે નહીં કરી જ નાખવો છે, વાત થઈ પૂરી. ગમે તે મળે નહીં, યજ્ઞ કરવા માટે પુરોહિત તમે ન મળો તો કઈ નહીં, ઘણા બધા પુરોહિતો છે. અને ત્યાંથી પ્રણામ કરી ગુરુને છોડીને જતા રહ્યા, અને ગુરુને છોડીને ગૌતમ ઋષિને કહ્યું કે તમે મારી બાજુમાં જ રહ્યો છે, તમે મને દીક્ષા આપી દો અને મારો યજ્ઞ કરાવો. અને ગૌતમ ઋષિ આચાર્ય બનીને 5000 વર્ષની દીક્ષા આપીને જગદંબિકાનો રોજ યજ્ઞ થતો. ઐમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચેનો હોમ થતો, સપ્તસતીના પાઠનો હોમ થતો. પણ 500 વર્ષ પૂરા થયા અને થયું વશિષ્ઠને, ભલે મારા શિષ્યએ બીજા કોઈ પાસે યજ્ઞ કરાવ્યો, પણ હું યજ્ઞના દર્શન તો કરી આવું. અને યજ્ઞના દર્શન કરવા માટે જેવા ત્યાં ગયા તો બપોરનો સમય હતો, નિમી વિશ્રાંતિમાં હતા, સૂવામાં હતા, અને એના દ્વારપાલો પણ એવા હતા. વશિષ્ઠે કહ્યું કે મારે મળવું છે ભાઈ, સેવકો કે જગાડીએ નહીં અમારા સ્વામીને અત્યારે. અને એ સમયે મળવા ન દીધા, ગુસ્સો આવ્યો, એટલે એ સમયે ગુરુજીને છોડીને ગયા. એટલે શ્રાપ આપ્યો ગુરુજીએ કે મારું અપમાન કર્યું, મને મળવા પણ ન દીધા, જ્યાં હું તને શ્રાપ આપું છું કે હે નિમી, તને તારા દેહ ઉપર અભિમાન છે ને, તું દેહ વિનાનો થઈ જા. નિમીને તત્કાલ સેવકોએ જગાડ્યો કે શ્રાપ દઈને ગયા છે વશિષ્ઠ, તમારે શરીર વિનાનું થઈ જવું પડશે. બહાર આવ્યા અને કહ્યું કે લોભવશ અહીં આવ્યા છો, દક્ષિણા લેવા આવ્યા છો, બ્રાહ્મણો ને સંતોષ સૌથી મોટો ધન છે, ને તમે સંતોષ છોડીને દક્ષિણા લેવા માટે આવ્યા, મેં તો યજ્ઞ કરાવી નાખ્યો ગૌતમ સાથે, જેવું તેવું બોલવા માંડી ગયા, અને જાઓ તમે મને શ્રાપ આપ્યો તો હું પણ શ્રાપ આપું છું. કે હંમેશા બ્રાહ્મણ હોય ને એ ચાંડાળ જેવો, ચાંડાળ પણ એને હેરાન કરે, તો બ્રાહ્મણે કોઈ દિવસ સદા માટે ત્યાગી રહેવું જોઈએ, કોઈ દિવસ શ્રાપ ન દેવો જોઈએ. હું તમને શ્રાપ આપું, મારે શરીર છોડવું પડશે ને તમારે પણ શરીર છોડવું પડશે, જાઓ. અને બધા હાહાકાર થઈ ગયા, ઋષિઓ આવવા માંડી ગયા. ગૌતમે આવીને કહ્યું કે તારે તારા ગુરુને આવો શ્રાપ અપાય, એ આપી શકે, તારા ગુરુ છે તારે અપાય. ત્યારે કહ્યું કે માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. પણ એ સમયે કહ્યું કે હું પ્રાર્થના પણ કરું ભગવતીને કે આ જે હું યજ્ઞ કરું ને એ યજ્ઞનું પુણ્ય મારા ગુરુજીને મળે, અને હવે મારા ગુરુજી અયોની જન્મ લે, કોઈ યોનીમાંથી એને જન્મ ન લેવો પડે, એમ એમન મારા ગુરુનું પ્રાગટ્ય થાય, અને મારા ગુરુ એવી રીતે પ્રગટે એવું હું આ ભગવતીને પ્રાર્થના કરી. અને ત્યારે દયા આવી ગઈ ગુરુને પણ. વશિષ્ઠે કહ્યું કે તારે પણ જા, તું શરીર ધારણ નહીં કરીશ, પણ તું બધાની આંખમાં નિમિના રૂપમાં રહીશ, દરેકની આંખમાં પલકારા થાય ને એ પલકારાના રૂપમાં તું બધાની અંદર રહીશ. અને આ રીતે બંનેને શરીર છોડવા પડ્યા. અને વરુણ ઋષિનો આશ્રમ હતો, એ આશ્રમની અંદર બે ઋષિ હતા, એકનું નામ હતું મિત્ર, એકનું નામ હતું વરુણ. એ મિત્ર વરુણ નામના ઋષિ સ્થૂળ શરીરને ત્યાગી અને સૂક્ષ્મ શરીરમાં સાધના કરતા હતા. એ સમયે ઉર્વશી ત્યાં આવી. જેવા ઉર્વશી ત્યાં આવ્યા અને ઉર્વશી અપ્સરાને જોઈ, અને એક બાજુમાં એક ઘડો હતો, એ ઘડાની અંદર મિત્રા વરુણનું રેતસ, મિત્ર અને વરુણ બે ઋષિનું રેતસ એ ઘડાની અંદર પડ્યું, ને ઘડાની અંદર બે કુમારો ઉત્પન્ન થયા, કોઈ યોની વિના અયોની. એમાંથી એક ઉત્પન્ન થયા એનું નામ હતું અગસ્ત્ય, એકનું નામ ઉત્પન્ન થયું નામ હતું વશિષ્ઠ. એટલે અગસ્ત્ય ઋષિ જયારે કથા કરતા હોય ને, ત્યારે મહાદેવ ભોળાનાથી કથા સાંભળવા જાય, ત્યારે રામચરિત માનસમાં તુલસીદાસે પણ એ અગસ્ત્યનું નામ આપ્યું છે કુંભજ, કુંભ જાતા ઇતિ કુંભજ, જે કુંભમાંથી ઉત્પન્ન થયા એને કુંભજ કહેવાય.
એટલે અગસ્ત્ય ને વશિષ્ઠ બંને ભાઈઓ છે, બંને એકમાંથી જ ઉત્પન્ન થયા. વશિષ્ઠ ઇક્ષ્વાકુ વંશના પુરોહિત હતા અને શાપના કારણે મિત્રા વરુણીને ત્યાં જન્મ લીધો, એટલે વશિષ્ઠનું એક નામ મિત્રા વરુણી પણ.